हेलो फ्रेंड्स, मारू नाम डॉक्टर नीरव गंडलिया। 29 ऑक्टोबर ने अपने वर्ल्ड स्ट्रोक डे तरीके उजवीए छे। आना भाग रूपे अगाउ स्ट्रोक प्रोटोकॉल अने प्रिवेंटिव मेजर्स विषे वात करी। हवे भारत में दर मिनिटे 3 व्यक्ति स्ट्रोक थी पीड़ाय छे अने WHO नी माहिती प्रमाणे 2050 सुधी में डेवलपिंग कंट्रीज एटले के भारत अने चीन जेवा देशों में 80% दर्दी स्ट्रोकना जोवा मळशे। आथी फॉर स्ट्रोक मैनेजमेंट टाइम इज ब्रेन એટલે કે સ્ટ્રોકના દર્દીને દર મિનિટે 19 લાખ મગજના કોષો અને 12 કિલોમીટર લાંબા મગજના જ્ઞાનતંતુઓ નાશ પામે છે। આથી ઇમરજન્સી મેડિકલ સિસ્ટમ એટલે કે 108 જેવી સુવિધાઓની મદદથી દર્દીને સ્ટ્રોક ડેડિકેટેડ યુનિટ એટલે કે જે હોસ્પિટલમાં ICU અને સીટી સ્કેનની સુવિધા ઉપલબ્ધ હોય ત્યાં આપણે સારવાર માટે લઈ જવા જોઈએ। અને સૌ જાણીએ છીએ તે પ્રમાણે 70-80% દર્દી નોન હેમરેજિક સ્ટ્રોક એટલે કે લોહીના પરિભ્રમણમાં અટકાવના કારણે સ્ટ્રોકથી પીડાય છે। તો આવા દર્દીમાં શરૂઆતના 1.5 કલાક ગોલ્ડન પીરિયડ અને 3-4.5 કલાક વિન્ડો પીરિયડ કહેવાય। તો આ ગોલ્ડન અને વિન્ડો પીરિયડમાં દર્દીની સારવાર ચાલુ કરવામાં આવે તો આવનારા 3 મહિનામાં સ્ટ્રોકના દર્દીની રિકવરીની સંભાવનાઓ વધે છે। આથી આપણે કોઈ પણ દર્દીને ભારે સ્ટ્રોક એટલે કે ભારે પેરાલિસિસથી બચાવી શકીએ। થેન્ક યુ।